21 વર્ષથી ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરનાર અને ગુરુશ્રી ઉમરતપુરી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરનાર એવા શ્રી રાજુભાઈ કે પટેલના અદ્યતન વિશાળ શોરૂમમાં અહીં હોલમાર્ક સાથેના સોનાના દાગીના ખરીદવા માટે સાસુ વહુ તથા દેરાણી જેઠાણી પણ હોંશે હોંશે સોનાના દાગીના ખરીદીને સુવર્ણ ઉત્સવ મનાવી રહ્યા છે। તો સહપરિવાર સોના ચાંદીના દાગીનાની વિશાળ વેરાયટીઝ જોવા માટે અવશ્ય પધારો। અને હા, સોનામાં સરળતાથી રોકાણ કરી શકાય તે માટે સુવર્ણ સમૃદ્ધિ યોજનાનો લાભ તો ખરો જ। તો આજે જ પધારો આરકે જ્વેલર્સ માયા બજાર વિસનગર। लायंस क्लब ऑफ विसनगर द्वारा बुधवार रात्रे शहर ना कड़ा रोड पर आवेला गुरुदेव पार्टी प्लॉट खाते शरदोत्सव नु भव्य आयोजन करवामां आव्यु हतु। અને સાથે સાથે ગેટ ટુગેધર નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લાયન્સ ક્લબ ના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે સૌ આમંત્રિત મહેમાનો અને લાયન્સ ક્લબ ના સભ્યોને આવકાર્યા હતા। અને આજના આ શરદોત્સવ ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા આમંત્રિત મહેમાનો નો પરિચય શ્રી વિમલભાઈ જાની એ આપ્યો હતો, જેમાં પાલિકાના ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠક તથા વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી કમલેશભાઈ શાહ, શ્રી કેશવલાલ પટેલ તેમજ શ્રી કમલેશભાઈ વૈદ અને શ્રી કીર્તિભાઈ પટેલ કલાનિકેતન તેમજ શ્રી ભરતભાઈ પટેલ, નિમેશભાઈ શાહ અને નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજના શરદોત્સવમાં સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત અને સન્માન લાયન્સ ક્લબના ખેશ પહેરાવીને કરવામાં આવ્યું હતું। આજના પ્રસંગે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી કમલેશભાઈ શાહે અત્યાર સુધીની લાયન્સ ક્લબની પ્રવૃત્તિઓની ઉત્સાહી પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ અને મંત્રી કમલેશભાઈની જોડીના વખાણ કર્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી। આ વર્ષે પણ આવીને આવી જ સમાજ ઉપયોગી પ્રગતિ કરતા રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી। ત્યારબાદ સમાજના કાર્યક્રમમાં માતાજીની પ્રતિમા સમક્ષ પૂજા અર્ચના કરીને લાયન્સ ક્લબના પ્રમુખ તથા ઉપસ્થિત સૌ મહેમાનો તથા સૌ લાયન્સ ક્લબના સભ્યોએ પણ સમૂહ આરતીનો લાભ લીધો હતો। અને આરતી ઉતાર્યા બાદ લાયન્સ ક્લબના પ્રમુખ તથા ક્લબના પરિવાર અને બહેનો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલ, કમલેશભાઈ શાહ, વિમલભાઈ જાની, ભરતભાઈ પટેલ અને ડોક્ટર પ્રહલાદભાઈ પ્રજાપતિ પણ જોડાયા હતા તથા લાયન્સ ક્લબની બહેનોની સાથે સાથે પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ પણ ગરબાની રમઝટમાં ભાગ લીધો હતો। શહેરમાં ઘણા લાંબા સમય બાદ કોરોનાની મહામારીના કારણે નવરાત્રીમાં પાર્ટી પ્લોટમાં થતા ગરબાના આયોજન ઉપર સરકારશ્રી દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યાં આજે લાયન્સ ક્લબના શરદોત્સવમાં લોકોએ આજે ગુરુદેવ પાર્ટી પ્લોટમાં ગરબા રમવાનો આનંદ સાથે ઉત્સાહપૂર્વક રમઝટ બોલાવી હતી। લાયન્સ ક્લબના પરિવારના સભ્યોએ પણ ઘણા સમય પછી સાથે ગરબા રમવાની રમઝટનો આનંદ માણ્યો હતો। લક્ષ્મી ગાંધી ગ્રુપ દ્વારા અનોખી સેવા। હવે દરેક સમાજમાં મા બાપ વગરના દીકરા કે દીકરીના શુભ પ્રસંગે મનગમતી ડિઝાઇનની કંકોત્રી મફત છાપી આપવામાં આવશે। અને હા, અમદાવાદ અને દિલ્હીના ભાવે કંકોત્રી અમારે ત્યાં અને એ પણ 50% વધારે ડિસ્કાઉન્ટ સાથે। તો આજે જ પધારો લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ નવાગંજ બજારની સામે એક્સિસ બેંકની પાસે જીગર ઘરઘંટીના કમ્પાઉન્ડમાં વિસનગર। સંપર્ક રણજીત પટેલ 94-263-66-224, રાજેન્દ્ર પટેલ ગાંધી 99-240-26-294। વિસનગર શહેરમાં આજે માં નર્મદાના નીર આવી પહોંચ્યા હતા, જેને શહેરના લોકોએ હર્ષભેર વધાવ્યા હતા। વિસનગરમાં ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના આરોગ્ય પરિવાર અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના પ્રયત્નોને સફળતા મળતા આજે વિસનગર શહેરમાં સુશીક રોડ પર આવેલા હું તળાવમાં નર્મદાના નીર આવી પહોંચ્યા હતા, જેની માહિતી મળતા જ શહેરના કેટલાક લોકોમાં નર્મદાને વધાવવા હરખભેર દોડી ગયા હતા અને આ વિસ્તારના લોકોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। જો કે આ બાબતે તપાસ કરતા શ્રી આરડી પરમારે માહિતી આપતા જણાવવા મળ્યું હતું। આરડી પરમાર અંબિકા પંચાલ કન્સ્ટ્રક્શન કંપની અને ધ ઇન્ડિયન હ્યુમ પાઇપ કંપની લિમિટેડનો જે નર્મદા વોટર રિસોર્સ અને વોટર સપ્લાય અને કલ્ચર ડિપાર્ટમેન્ટનો જે ખેરવાથી વિસનગર પાણીની પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ હતો, એ પ્રોજેક્ટ અમે 20 કિલોમીટર સક્સેસફુલ સફળતાપૂર્વક અત્યારે ટેસ્ટિંગ કરીને વિસનગર સુશીના તળાવમાં પાણી પહોંચાડેલું। આ પ્રોજેક્ટ માટે આપણા ઋષિકેશભાઈ ધારાસભ્ય હતા ત્યારે બી પ્રયત્ન કરેલા અને અત્યારે એ મિનિસ્ટર છે, તો એમનો અને વિસનગરની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ખેરવાથી વિસનગરનો 20 કિલોમીટર લાંબી પાઇપલાઇનનો જે પ્રોજેક્ટ હતો તે પરિપૂર્ણ કરી દેવામાં આવ્યો હતો, જેમાં આજે અમે પાણી છોડાતા તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે નર્મદા મૈયાના નીર સફળતાપૂર્વક વિસનગર શહેરના હોહુ તળાવમાં આવી પહોંચ્યા છે। આ અંગે આ વિસ્તારના જાગૃત ભાજપના કાર્યકર અને પૂર્વ પાલિકા સભ્ય શ્રી આર ડી દેસાઈએ માહિતી આપી। સાહેબ શ્રી કેબિનેટ મંત્રી શ્રી ઋષિભાઈ સાહેબના પ્રયત્નોથી જ્યારે ધારાસભ્ય હતા ત્યારથી તેઓ પ્રયત્નો કરતા હતા, આજે તો તેઓ મંત્રી બન્યા છે પાણી પુરવઠામાં અને આજે નર્મદા મા નર્મદા જેને આપણે રેવાજી તરીકે પણ ઓળખીએ છીએ તે વિસનગરના આગળ પધાર્યા છે, એ બદલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।
અને આજુબાજુના વિસ્તારના ખેડૂતો માટે 500 વીઘા જેટલું પીત પણ થશે અને એક ઐતિહાસિક પ્રસંગ છે એ સાહેબનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। હવે વિસનગરમાં જ વિશાલ રેન્જમાં લાઈવ ડિસ્પ્લે સાથેનો ડબલ ડેકર એસી શોરૂમ એટલે જ ઓમકાર પ્લાયવુડ એન્ડ હાર્ડવેર। અહીંયા તમને નેચરલ વિનિયર ઇમ્પોર્ટેડ લેમિનેટ પીવીસી ગ્લાસ લેમિનેટ ફૂલ રેન્જમાં ડેકોરેટિવ તમામ પ્રોડક્ટો હાજર સ્ટોકમાં જોવા અવશ્ય પધારો। ચારકોલ ઇકોસ્ટોન સિમેન્ટ શીટ ઇમ્પોર્ટેડ 3D વોલપેપર મેજિક વોલપીસ અને સેફ લોકર્સ જેવી વિવિધ પ્રોડક્ટ તમને ઓમકારમાં જ જોવા મળશે। ફેન્સી હાર્ડવેર ફેન્સી રોઝ હેન્ડલ અને ફેન્સી બાથરૂમ એસેસરીઝનો ખજાનો એટલે જ ઓમકાર। સવાલા દરવાજા બસ સ્ટેન્ડ સામે વિસનગર। મહેશ પટેલ હર્ષદ પટેલ। સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034 અલ્પેશ બારોટ 93774-26544 વિસનગર કે ન્યૂઝ।